ભાષા સજ્જતા. બાળ દોસ્તો, આજે આપણે વર્ણ સામ્ય ધરાવતા શબ્દોના અર્થભેદ વિશે જાણકારી મેળવીએ. હવે અહીં આપેલા વર્ણ સામ્ય ધરાવતા શબ્દો ધ્યાનથી વાંચો અને સમજો. એક, દિન એટલે કે દિવસ. દીન એટલે કે ગરીબ. બે, પાણી એટલે કે હાથ. પાણી એટલે કે જળ. ત્રણ, ધુની એટલે કે નદી. ધુની એટલે કે તરંગી. ચાર, પૂર એટલે કે નગર. પૂર એટલે કે જલસંકટ. પાંચ, અહીં એટલે કે સાપ. અહીં એટલે કે અહીંયા અથવા આ સ્થળે. છ, નાસ્તો એટલે કે હળવો ખોરાક. નાસ્તો એટલે કે ભાગતો. સાત, ગુણ એટલે કે વિશેષતા. ગુણ એટલે કે થેલો. આઠ, મા એટલે કે માતા. મા એટલે કે અંદર. બાળદોસ્તો, અહીં આપેલા વર્ણ સામ્ય એટલે કે સરખા અક્ષર ધરાવતા શબ્દોમાં તમે જોશો તો ધ્યાનમાં આવશે કે આ શબ્દોના વર્ણો સરખા છે, પણ વર્ણોમાં હ્રસ્વઈ ઈ કે ઊ, દીર્ઘ ઈ કે ઊ, અનુસ્વાર અને જોડાક્ષરને કારણે આ શબ્દના અર્થ જુદા જુદા થાય છે. જેમ કે પ્રથમ ક્રમના શબ્દો જુઓ, જેમાં એક શબ્દ છે દિન, જેનો અર્થ થાય છે દિવસ, અને બીજો શબ્દ છે દીન, જેનો અર્થ થાય છે ગરીબ. અહીં આ શબ્દોના દ અક્ષરમાં હ્રસ્વઈ ઈ અને દીર્ઘ ઈ જેવા ફેરફાર માત્રથી આ શબ્દોના અર્થ જુદા જુદા થાય છે. હવે બીજા ક્રમના શબ્દો જુઓ, જેમાં એક શબ્દ છે પાણી, જેનો અર્થ થાય છે હાથ, અને બીજો શબ્દ છે પાણી, જેનો અર્થ થાય છે જળ. અહીંયા આ શબ્દોના અણ અક્ષરમાં હ્રસ્વઈ અને દીર્ઘ ઈ જેવા ફેરફાર માત્રથી આ શબ્દોના અર્થ બદલાઈ જાય છે. હવે ત્રીજા ક્રમના શબ્દો જુઓ, જેમાં એક શબ્દ છે ધુની, જેનો અર્થ થાય છે નદી, અને બીજો શબ્દ છે ધુની, જેનો અર્થ થાય છે તરંગી. અહીં આ શબ્દોના ધ અક્ષરમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઉ તથા ન અક્ષરમાં હ્રસ્વ ઈ અને દીર્ઘ ઈ જેવા ફેરફાર માત્રથી જ આ શબ્દોના અર્થ જુદા જુદા થાય છે. હવે ચોથા ક્રમના શબ્દો જુઓ, જેમાં એક શબ્દ છે પૂર, જેનો અર્થ થાય છે નગર, અને બીજો શબ્દ છે પૂર, જેનો અર્થ થાય છે જલસંકટ. અહીં આ શબ્દોના પ અક્ષરમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઉ જેવા ફેરફાર માત્રથી આ શબ્દોના અર્થ બદલાઈ જાય છે. હવે પાંચમા ક્રમના શબ્દો જુઓ, જેમાં એક શબ્દ છે અહીં, જેનો અર્થ થાય છે સાપ, અને બીજો શબ્દ છે અહીં, જેનો અર્થ થાય છે અહીંયા અથવા આ સ્થળે. અહીં આ શબ્દોના હ અક્ષરમાં હ્રસ્વ ઈ અને દીર્ઘ ઈ તેમજ અનુસ્વાર જેવા ફેરફાર માત્રથી આ શબ્દોના અર્થ જુદા જુદા થાય છે. હવે છઠ્ઠા ક્રમના શબ્દો જુઓ, જેમાં એક શબ્દ છે નાસ્તો, જેનો અર્થ થાય છે હળવો ખોરાક, અને બીજો શબ્દ છે નાસ્તો, જેનો અર્થ થાય છે ભાગતો. અહીં આ શબ્દોના સ અને ત અક્ષરના જોડાક્ષર જેવા ફેરફાર માત્રથી જ આ શબ્દોના અર્થ બદલાઈ જાય છે. હવે સાતમા ક્રમના શબ્દો જુઓ, જેમાં એક શબ્દ છે ગુણ, જેનો અર્થ થાય છે વિશેષતા, અને બીજો શબ્દ છે ગુણ, જેનો અર્થ થાય છે થેલો. અહીં આ શબ્દોના ગ અક્ષરમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઉ જેવા ફેરફાર માત્રથી આ શબ્દોના અર્થ જુદા જુદા થાય છે.
હવે આઠમા ક્રમના શબ્દો જુઓ, જેમાં એક શબ્દ છે માં, જેનો અર્થ થાય છે માતા, અને બીજો શબ્દ છે માં, જેનો અર્થ થાય છે અંદર. અહીં આ શબ્દોના માં અક્ષરમાં અનુસ્વાર જેવા ફેરફાર માત્રથી જ આ શબ્દોના અર્થ બદલાઈ જાય છે. બાળ દોસ્તો, વર્ણ સામ્ય ધરાવતા શબ્દોમાં રસ્વઈ કે ઉ, દીર્ઘઈ કે ઉ, અનુસ્વાર, જોડાક્ષર વગેરે જેવી બાબતો ખાસ યાદ રાખવી જરૂરી છે, નહીંતર તમે અહીં આપેલા શબ્દો જોયા તેમ તેનો અર્થ બદલાઈ જશે.